વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાવાની છે ત્યારે રાજકીય ગરમાઓ સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો છે અને સાથે સાથે રાજ્યની અંદર પક્ષમાં ફેરબદલ પક્ષ પલટો કરવામાં પણ એક ગરમાઓ જોવા મળી રહ્યો છે અને જાણે માસમ ખીલી છે. કોંગ્રેસના નેતા ધારાસભ્યો એક પછી એક કોંગ્રેસ છોડી કોઈક ભાજપમાં તો કોઈક આપમાં જોવા છે ત્યારે એક નેતા જે બાલાસિનોરના છે જેમનું નામ છે ઉદયસિંહ ચૌહાણ કે જે મહીસાગર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અને જેમણે કાલે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટી જોઈન કરી છે ત્યારે આપણી સાથે એ જોડાય છે. આપણી સાથે વાત કરીશું. હું છું વિરેન જોશી અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. ઉદયસિંહ સાહેબ, તમે કાલે આમ આદમી પાર્ટી જોડી છે, જોઈન કરી છે, કોંગ્રેસ છોડવાનું તમારું મુખ્ય કારણ શું હતું? મેં ગઈકાલે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાહેબના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી જોઈન કરી છે. આ અગાઉ હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરતો હતો. મેં 25 વર્ષ દરમિયાન 2002 થી 2008 સુધી બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામ કર્યું છે. 2003 થી 2013 સુધી હું પાંડવા જિલ્લા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છું. 2008 થી 2013 સુધી હું ખેડા જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા હતો અને 2013 થી 2015 સુધી હું જૂના ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ઉપપ્રમુખ હતો. 2015 પછી મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી હું મહીસાગરમાં કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કામ કરતો અને હાલ મેં અઠવાડિયા અગાઉ જ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી મેં રાજીનામું દીધું છે. આનું મૂળ કારણ એ છે કે 2017ની અંદર મારી ટિકિટ ફાઇનલ થયેલી હતી પરંતુ છેલ્લી રાતે મારી ટિકિટ કાપવામાં આવી હતી. તેની પણ મને નારાજગી હતી. તેમ છતાં મેં સનિષ્ઠ રીતે કામ કરી અને જે ભાઈ ભાજપમાં હતા 5-6 વર્ષથી અમારી મીટિંગમાં ના આવતા એવા સગાવાદના કારણે એ ભાઈને ટિકિટ આપી હોવા છતાં પણ મેં એમને સનિષ્ઠ રીતે પ્રયત્નો કરીને જીતાડ્યા હતા. મને 2022ની વિધાનસભાની ટિકિટ મળશે એવી અપેક્ષા હતી પરંતુ કોંગ્રેસ પક્ષે થોડા સમય અગાઉ VTV ચેનલ અને બીજા માધ્યમો દ્વારા જાહેરાત કરી છે કે કોંગ્રેસમાં તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રિપીટ કરવાના છે. આથી મારી જે આશા હતી એ ઠગારી નીવડી એવું મને લાગ્યું છે. એટલે મેં આ કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. મેં આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે અને હું 100% આ મહીસાગર જિલ્લાની 3-3 સીટો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ખોડે ધરવાનો છું. અને બાલાસિનોરમાં જે કોંગ્રેસનું પ્રભુત્વ છે એ વાત સાચી છે, પરંતુ કોંગ્રેસ મજબૂત રાખવા માટે મારો લોહી પસીનો એક કરેલો હતો અને બીજા તો સ્લીપિંગ પાર્ટનરો હતા. આ વખતે આ લોકોને ખબર પડી જશે કે કોંગ્રેસ બાલાસિનોર કોંગ્રેસનો ગઢ છે કે આમ આદમી પાર્ટીનો ગઢ છે એ સાબિત થઈ જશે. આપે આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે આમ આદમી પાર્ટીમાં તમારી શું ભૂમિકા હશે? હાલ મેં આમ આદમી પાર્ટી ગઈકાલથી જ જોઈન કરી છે. હું હાલ તો આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું જ કામ કરી રહેવાનો છું, પરંતુ તેમ છતાં જો પાર્ટી મારી કદર કરીને જો 121 બાલાસિનોર વિધાનસભાની ટિકિટ આપશે તો બાલાસિનોર તો હું જંગી બહુમતીથી જીતાડવાનો છું, પણ મહીસાગરની લુણાવાડા અને સંતરામપુરની સીટો પણ આમ આદમી પાર્ટીને મળે એના માટે હું લોહી પસીનો એક કરીને મહેનત કરવાનો છું. બાલાસિનોર જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે ત્યારે તમારી શું એવી રાજકીય ગોઠવણ હશે કે શું એવી આપ કરશો કે જેથી તમે જીતી શકશો? હું કોઈ પક્ષ કરતાં પહેલાં જમીનની કાર્યકર છું. કોઈ પણ સમાજમાં કોઈ પણ ઉત્સવ હોય, પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય તો અમારી ફરજિયાત હાજરી હોય છે. કદાચ ચાલુ ધારાસભ્ય સંસદ સભ્ય મારા જેટલું રનિંગ નહીં કરતા હોય અને છેલ્લા 25-30 વર્ષથી મારી જમીની રીતે હું પબ્લિક સાથે જોડાયેલો નેતા છું. એટલે ઉદેશીને ઉદેશી તરીકે વોટ મળવાના છે, પાર્ટીના તો મળવાના જ છે, પણ મારી આગવી જે છાપ છે એના પણ 50,000 કરતાં વધારે વોટ હું મેળવવાનો છું. તો આ ઉદયસિંહ ચૌહાણ કે જેમણે પોતાની આશા વ્યક્ત કરી હતી કે જો એમની બાલાસિનોર વિધાનસભા સીટ પર ટિકિટ આપવા ફાળવામાં આવશે, તેમને ઉમેદવાર બનાવશે, તો તે અવશ્ય આમ આદમી પાર્ટીના ખોળામાં પોતાની સીટ આપશે. તદુપરાંત મહીસાગર જિલ્લાની 3-3 વિધાનસભા એ આમ આદમી પાર્ટીને મળે તે પ્રયત્ન કરશે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.